गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण दस विज्ञानना चैप्टर नंबर बे एसिड बेजन क्षारना भाग बे मां आगळ वधीए। एसिड अने बेजना रासायणिक गुणधर्मोनी चर्चा आपणे करवानी छे, जेमां पहेलो मुद्दो छे के प्रयोगशाळामांथी लीधेला नमूना एसिड छे के बेज ते चकासवुं। तो तेनो प्रयोग आपणे आगला भागमां जोयो छे, जेनी अंदर आपणे जुदा जुदा एसिड अने बेज लीधेला, जेनी कसोटी आपणे लीटमस पेपर थी करी हती अने फिनोल्फथालीन अने मिथाइल ऑरेंज जेवा सूचकों द्वारा ते एसिड छे के बेज ते नक्की कर्युं हतुं। एक नानकडुं सूत्र पण मैं तमने आप्युं हतुं, अभूला बलाभू, एसिड नी अंदर भूरू लीटमस लाल बने छे, बेज में लाल लीटमस भूरू बने छे। आटलुं आपणे करी चूक्या छे। हवे छे एनो गुणधर्म नंबर बे, जेमा एसिडनी धातु साथ प्रक्रिया करिए तो क्षार अने हाइड्रोजन वायु बने छे, अने एज रीते बेजनी प्रक्रिया पण ज्यारे धातु साथ करवामां आवे त्यारे क्षार अने हाइड्रोजन वायु बने छे। अने आ प्रमाणे आपणे त्रीजो चौथो पांचमो छठ्ठो मुद्दो जोईशुं। हाल आपणे वात करी मुद्दा नंबर बेनी, तो आपणे एक प्रयोग करीशुं जेमा एसिडनी प्रक्रिया धातु साथ करीशुं, અને એમાં ઉત્પન્ન થતો વાયુ હાઇડ્રોજન છે કે કેમ, કારણ કે તે પણ રંગહીન અને ગંધહીન છે, એટલે એની ચકાસણી આપણે કરીશું। કેવી રીતે થાય? તો કે હાઇડ્રોજન વાયુનો ગુણધર્મ છે તે ધડાકા સાથે સળગે છે, અને એટલે આપણે એને સળગાવી જોઈશું। જો એ ધડાકા સાથે સળગતો હશે તો તે હાઇડ્રોજન વાયુ છે। આ છે ઝિંક ધાતુ, આ છે હાઇડ્રોક્લોરિક એસિડ। ઝિંક ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવાની છે। એસિડ અને ધાતુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ શું બને છે તેની આપણે ચકાસણી કરીશું। અહીંયા ઉત્પન્ન થતો વાયુ કયો છે તે જાણવા માટે આપણે સળગતી દીવાસળી, મીણબત્તી અને માચિસની જરૂર પડશે। સૌથી પહેલાં આપણે આ કસનળીની અંદર ઝિંક ધાતુનો નાનો ટુકડો ઉમેરીશું। હવે એની અંદર એસિડ ઉમેરીશું। આ હાઇડ્રોક્લોરિક એસિડ છે, એની જગ્યાએ સલ્ફ્યુરિક એસિડ પણ વાપરી શકાય। સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ વાપર્યો છે, અને અહીંયાથી વાયુ નીકળતો દેખાય છે। આ નીકળતો વાયુ કયો છે તે જાણવા માટે આપણે સળગતી મીણબત્તી ધરતા તે ધડાકા સાથે સળગે છે। અહીં તમે જોઈ શકો છો કે ઉત્પન્ન થતો વાયુ ધડાકા સાથે સળગે છે, જે દર્શાવે છે કે તે ઉત્પન્ન થતો વાયુ હાઇડ્રોજન વાયુ છે। એટલે ધાતુ અને એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ, જેમાં આપણે ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝિંક ધાતુની પ્રક્રિયા કરાવી હતી। હવે આપણે વાત કરીશું બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા। બેઝ તરીકે કોઈ પણ બેઝ લઈ શકાય। અહીં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOHની પ્રક્રિયા ઝિંક ધાતુ સાથે કરાવીશું, તો Na2ZnO2 સોડિયમ ઝિંકેટ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। અહીં પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તે ચકાસવા માટે આપણે સળગતી મીણબત્તી કે દીવાસળી ધરીએ, તો ઉત્પન્ન થતો વાયુ જો ધડાકા સાથે સળગે તો તે હાઇડ્રોજન વાયુ છે। તો આપણે બીજો ગુણધર્મ આ રીતે યાદ રાખીશું, એસિડ અથવા બેઝ એની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા થશે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। તમે આ સમીકરણો તમને યાદ રાખવાના કદાચ અઘરા પડતા હોય તો પણ તમારે ગુણધર્મ તો યાદ રાખવાનો જ છે। આ યાદ રાખવાનું છે કે એસિડ અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। આ બાબત તમને MCQમાં એક વાક્યના પ્રશ્નમાં ખૂબ મદદરૂપ થશે। હવે એનો ત્રીજો ગુણધર્મ, એસિડ અથવા બેઝની એસિડની આપણે ધાતુના કાર્બોનેટ કે ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા કરીએ તો તેનો ક્ષાર બને છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને પાણી ઉત્પન્ન થાય છે। હવે
નાના ધોરણની અંદર આપણે જો સંજ્ઞાઓ સમીકરણો સારી રીતે યાદ ન કરી હોય તો આ સમીકરણો યાદ કરવામાં ઘણી મુશ્કેલી પડે, અને એટલા માટે અહીંયા હું તમને સરળ પડે એ રીતે સમજાવવાની કોશિશ કરું છું. ધાતુ કાર્બોનેટ, અહીં જુઓ સોડિયમ એ ધાતુ છે અને એનો કાર્બોનેટ એટલે ધાતુનો કાર્બોનેટ એટલે સોડિયમ કાર્બોનેટ, એની પ્રક્રિયા એસિડ સાથે કરી છે બરાબર. અથવા ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ, અહીંયા ધાતુ સોડિયમ, આ હાઇડ્રોજન અને આ કાર્બોનેટ, આને જૂના અભ્યાસક્રમની અંદર આપણે સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેતા હતા, એની પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવે ત્યારે ક્ષાર બને. તો અહીંયા NaCl ક્ષાર છે, મીઠું છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને પાણી ઉત્પન્ન થાય છે. તો અહીં એક પ્રયોગ દર્શાવેલો છે જેની અંદર આપણે સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આ બેમાંથી કોઈ એક પદાર્થ, હવે તમને ખબર હશે કે સોડિયમ કાર્બોનેટ એટલે શું અને સોડિયમ બાયકાર્બોનેટ એટલે શું. તો સોડિયમ કાર્બોનેટ એ ધોવાનો સોડા છે, સોડિયમ બાયકાર્બોનેટ એ ખાવાનો સોડા છે, અને આ બંને જે પદાર્થો છે એ પદાર્થને લેવાને કસનળીમાં, પછી એની અંદર ઉપરથી સલગણીમાંથી ધીમે ધીમે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનો છે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને ઉત્પન્ન થતો જે વાયુ છે અહીંયા એકઠો થશે, પછી એકઠો થતો આ વાયુ અહીં વિમોચન નળીમાંથી પછી આ કસનળીમાં આવશે. પણ હવે આપણને કેમ ખબર પડે કે ઉત્પન્ન થતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ જ છે, અને એ ચકાસવા માટે અહીં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લેવામાં આવેલું છે. હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, દિવાલ ઉપર આપણે ચૂનો કરાવીએ છીએ, હવે એ જે ચૂનો છે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, એને આપણે પાણીમાં પલાળીએ છીએ ચૂનાને, એટલે ખૂબ ગરમી ગરમ થાય અને એની અંદર ઓગળે. એ જે બન્યું તે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું પાણી. આપણે આવો પ્રશ્ન નાના ધોરણમાં શીખ્યા છીએ કે કાર્બન ચૂનાનું નીચરું પાણી હોય એની પરથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો તેનો રંગ દૂધિયો થાય છે. અહીંયા એ જ બાબત છે, કશો ફરક નથી. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ ચૂનાનું પાણી છે. હવે અહીંયા ઉત્પન્ન થતો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આની અંદર આવશે, એટલે આ જે ચૂનાનું પાણી છે તે દૂધિયું બનશે, અને એના પરથી આપણને ખબર પડશે કે તે ઉત્પન્ન થતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. ફરી એક માર્કનો પ્રશ્ન કે એસિડની ધાતુના કાર્બોનેટ કે બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, આ બાબત આપણે યાદ રાખવાની છે. આની પહેલાં આપણે જોયું કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, અહીં ધાતુના કાર્બોનેટ કે બાયકાર્બોનેટની પ્રક્રિયા એસિડ સાથે થાય તો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.